ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં ચેપ્ટર નંબર 5 ની જે ચર્ચા કરતા હતા ગણિતમાં રેખા અને ખૂણા, બરાબર? તો એમાં આપણે એ બધી વ્યાખ્યા જોઈ ગયા, રેખા અને ખૂણા વિશે માહિતી મેળવી ગયા અને સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 1 થી 4 જોઈ ગયા હતા. એ બધાને લખાઈ ગયો છે અને સમજાઈ પણ ગયા હશે, બરાબર? હવે તમને 33 વર્ગમાં જે વસ્તુ આપેલી હતી એ પણ બધાને ક્લિયર થશે. એમાં આપણે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 4 જોયેલો હતો કે એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. તો આપણે ધાર્યું હતું કે ધારો કે એવો ખૂણો x છે, તો કોટિકોણનું માપ x થાય, બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 90. તો x + x = 90 એટલે 45 જવાબ આવ્યો. તો કે 45 છે, 45 નો ખૂણો એવો છે કે જેનો કોટિકોણનું માપ તમે કરો કેવી રીતના, તો 45 અને જે જવાબ આવ્યો એ 45, બે કેટલા થાય? મારી પાસે જેટલી છે ને
બધી આપી દે હવે હું બે ને હાફ હાફ આપું તો ભલે એકને વધારે આપું એકને ઓછી આપું તો ભલે પણ મારે જે છે બધી આપી જ દેવાની છે તો એના જેવું થયું કે હું બે નો સરવાળો જે છે 180 જ રાખવાનો છે પછી એને હું વધારો કરું કે ઘટાડો કરું સમજાઈ ગયું તો અહીંયા હું ઘટાડો કરું તો મારે અહીંયા વધારો કરવો પડે બરાબર પાછો એક વખત હજી જોઈ લો એક એક્ઝામ્પલ તમારે દાખલા તરીકે કોઈ પણ બે નો 180 સરવાળો થાય હવે 100 વત્તા 80 એટલે 180 થાય બરાબર હવે મારે એમ કે આમાં તમારે ઘટાડો કરવો પડશે કેટલો કરવો પડશે તો કે હાલો 20 નો તમારે કરવો પડશે બરાબર અથવા તો એમ રાખો 30 નો કરવો પડશે તો આ 70 થઈ છે મારે જવાબ આને 180 જવો છે ગમે કરો મે અહીંયા 30 નો ઘટાડો કર્યો તો મારે આમાં વધારો કરવો પડે કે નોટ કરવો પડે કેટલા ઉમેરી તો 180 આવે બરાબર તો 110 આમાં ઘટાડો કરો આમાં વધારો કરવો પડે એટલે કે ખૂણા એક નું માપ જેટલું ઘટાડે એટલું ખૂણા બી માં વધે સમજાઈ ગયું સરસ એના પછીનો જોવો જો એ દાખલા નંબર 7 જો બે ખૂણા પૂરક પણ હોઈ શકે બે ખૂણા પૂરક પણ હોઈ શકે જો તે બંને લઘુ કોણ હોય ગુરુ કોણ હોય કે કાટ કોણ હોય તો કે બે ખૂણા બે લઘુ કોણના માપનો સરવાળો કેટલો થાય તો કે લઘુ કોણની વ્યાખ્યા યાદ કરો 90 કરતા નાના માપના ખૂણાને લઘુ કોણ કહેવાય તો બે લઘુ કોણ ભેગા થાય તો એનો સરવાળો કેટલો થાય તો કે 180 કરતા ઓછો થાય 180 કરતા ઓછો થાય એટલે બે લઘુ કોણના માપનો સરવાળો 180 કરતા ઓછો થાય તેથી બંને લઘુ કોણે પૂરક કોણ ન બને ન જ બને 180 જો થઈ જાય તો બને પણ ન બને શું કામ તો કે એના કરતા ઓછો થાય એટલે કે લઘુ કોણ છે તો એનું માપ કેવું હોય તો કે 90 કરતા નાનો હોય દાખલા તરીકે 80 છે તો 80 ને 80 કેટલા થાય 160 180 થાય ન બરાબર 90 કરતા નાનો માપ હોય તો કે એમાં લઘુ કોણ એટલે પૂરક કોણ બને ને બીજું કીધું છે જોવો જો બે ગુરુ કોણના માપનો સરવાળો બે બીજું એમ કીધું ગુરુ કોણ હોય તો બે ગુરુ કોણના માપનો સરવાળો કેટલો થાય તો કે 90 કરતા મોટો પણ 180 કરતા નાનો તો કે 90 કરતા મોટો હોય તો 100 લો તો 100 ને 100 200 એટલે 180 થી તો વધી જાય સરવાળો 180 અંશ કરતા વધારે થાય થાય ને વધારે ગુરુ કોણની વ્યાખ્યા જોવો તમે 90 અંશ કરતા મોટા માપના ખૂણાને ગુરુ કોણ કહેવાય તો હું ગુરુ કોણમાં 100 લઉં 100 નો ખૂણો 100 પ્લસ 100 200 થઈ જાય તો કે તમે જી લેશો 180 કરતા વધારે થઈ જશે એટલે કે બે ગુરુ કોણ એ પૂરક કોણ ન હોઈ શકે ક્લિયર ચલો ત્રીજું કીધું છે કાટકોણ કાટકોણ હોય તો કે તમે જોશો બે કાટકોણના માપનો સરવાળો કેટલો થાય 180 થાય ને એક કાટકોણ એટલે શું તો કે 90 અંશના માપના ખૂણાને કાટકોણ કહે છે બે કાટકોણનો સરવાળો કેટલો થાય બે કાટકોણના માપનો સરવાળો 180 અંશ થાય થાય કે ન થાય તો કે તેથી બે કાટકોણ એ પૂરક કોણ હોઈ શકે અથવા તો છે જ બરાબર છે હોઈ શકે અથવા તો પૂરક કોણ હોઈ શકે નહીં પણ હોય જ બરાબર પૂરક કોણ હોય ક્લિયર ચલો સમજાય કે બધાને આટલું ગુડ ચલો એના પછી દાખલા નંબર 8 જો એક ખૂણો 45 કરતા મોટો છે તેના કોટી કોણ 45 થી મોટો 45 જેટલો કે 45 કરતા નાનો હોય તો કે 45 ના ખૂણાના મોટા માપના ખૂણાનો કોટી કોણ 45 ના માપ થી નાના માપનો જોઈએ કોટી કોણ હોય બરાબર 45 કરતા મોટો છે 45 કરતા પહેલા તો કોટી કોણ હોય એટલે કેટલો હોવો જોઈએ આ લખી દીધે 5 6 ને 7 લખી ક્લિયર ચલો ખૂણાથી મોટા બરાબર છે ખોટા માપના ખૂણાનો
કોટિકોણ બરાબર ચલો કોટિકોણ એ 45 કરતા મોટો છે તો બીજો છે હોય કેવો હોય નાનો મોટો કેના જેટલો કોટિકોણ એટલે એનો સરવાળો કેટલો થાય 90 જોવો જો એક 45 કરતા મોટો લ્યો તમે તો ઓલો 45 કરતા નાનો આવે તો જ સરવાળો 90 થાય ને સમજાય છે હું દાખલા તરીકે અહીંયા લો મારે બરાબર 90 જોઈએ છે અહીંયા 45 કરતા મોટો લ્યો 50 તો અહીંયા મારે કેટલા આવશે 50 અહીં લીધા હોય 40 આવે એટલે 45 કરતા નાનો હોય 45 અંશના ખૂણાથી મોટા માપના ખૂણાનો કોટિકોણ એ 45 અંશના માપના ખૂણાથી નાનો હોય સમજાય કે ચલો આ દાખલા 8 નો જવાબ છે લખી લો સમજાય કે બધાને એના પછી દાખલા નંબર 9 જે છે એના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું સો પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 1 2 આપેલા છે દાખલા નંબર 3 એ તમારે ગણવાનો છે દાખલા નંબર 3 જે છે એ તમારે ગણવાનો છે ક્લિયર અત્યારે અહીંયા સુધી રાખીએ દાખલા નંબર 9 જે છે એના પછીના લેક્ચરમાં ચર્ચા કરશું બરાબર ચલો થેન્ક યુ